ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના ફાચરિયા ગામમાં કોરોના મહામારીથી ગામને રાહતના સમાચાર. શ્રીરામપુર અખિયા ગૌશાળામાં કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું. શ્રી ધીરુભાઈ વિરજીભાઈ સુવાગ્યા દ્વારા તમામ રેપિડ ટેસ્ટ તેમજ તમામ દવા ફાચરિયા ગામને પૂરી પાડવામાં આવેલ. તેમજ ડૉક્ટર વિનુભાઈ છગનભાઈ પાનસુરિયા દ્વારા ફાચરિયા ગામને ઓક્સિજન પૂરું પાડવામાં આવેલ. તેમજ ડૉક્ટર ઝવેરભાઈ લક્કડ દ્વારા પૂરો સહયોગ આપવામાં આવેલ. તેમજ સહયોગી સંસ્થા શ્રી ફાચરિયા પરિવાર પ્રગતિ મંડળ સુરત ફાચરિયા ગામ યુવા ટીમ દ્વારા આ કાર્યમાં પૂરો સહયોગ આપવામાં આવ્યો. પીએચસી સેન્ટર મોટી વાવડી મોઇન ખાન, એમબીબીએસ અક્ષરદીપ સુવાગ્યા, એમબીબીએસ આશા વર્કર રાજેશ્વરી મેડમ દ્વારા પૂરી સેવા આપવામાં આવી છે. અશ્વિન કણસાગરા, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. ગારિયાધર તાલુકાના ફાચરિયા ગામે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અમેરિકા વાળાના સાથ સહકારથી હીરુભાઈ વીરજીભાઈ સુવાગ્યાના સાથ સહકારથી એના બધાનું ત્યાં મિટિંગ રાખીને એને નક્કી કરેલું કે આપણા ફાચરિયા ગામમાં કંઈક કરવું છે. તો અહીંયા ફાચરિયાની ટીમે એને આવકારી એને કીધું એની સલાહ સૂચન મુજબ આઇસોલેશન વોર્ડ શ્રી રામપુરિકા ગૌશાળામાં શરૂ કરેલ છે અને ધીરુબાપા તરફથી રેપિડ ટેસ્ટની વ્યવસ્થા જે ખર્ચો થાય એ બધો એ ભોગવવાના છે. દવાનું અને ઓક્સિજનનો જે જોઈએ એ ઓક્સિજનની પણ અમેરિકાથી વિનુભાઈ પાનસુરિયાએ જવાબદારી લીધી છે કે એમને પૂરું પાડશું. તો આવી રીતે ફાચરિયા ગામમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરી કામગીરી શરૂ કરેલ છે. ડૉક્ટર ઝવેરભાઈ લક્કડે દવાની કીટું ત્યાંથી આવે છે. કોરોના પોઝિટિવ આવે તો એની એ પ્રમાણે ન અને નોર્મલ હોય તો એની પણ દવા ત્યાંથી સુરતથી મોકલવામાં આવેલ છે અને અહીંયા બધી કામગીરી કરીને ટેસ્ટ કરીને અને જે પોઝિટિવ દર્દી આવે છે એને દવા પૂરી પાડીએ છીએ. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.